ભારત સરકાર દ્વારા ઓપરેશન ગ્રીન શોર્ટ ટર્મ ઇન્ટરવેન્શન સ્કીમ હેઠળ મળતી સહાય મેળવવા માટે ડીસાના કોલ્ડ સ્ટોરેજ સંચાલકે બેંક દ્વારા સીલ કરેલ કોલ્ડ સ્ટોરેજના નામે ખોટા ટ્રાન્ઝેક્શન બતાવી 3 કરોડથી વધારે રકમ સહાય તરીકે મેળવી ગુનો કર્યો હોવાથી કોલ્ડ સ્ટોરેજના ભાગીદારે તપાસ માટે સીટની નિમણૂક કરવા ભારત સરકારની ફૂડ એન્ડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટમાં રજૂઆત કરી છે. ડીસામાં ભીલડી હાઈવે પર કુંપટ પાટિયા પાસે આવેલ શ્રી નાગદેવ કોલ્ડ સ્ટોરેજ અગાઉ બેંકની લોન સમયસર ન ભરતા તેમનું ખાતું એનપીએ થતા યુકો બેંક દ્વારા ઓક્શન કરી વેચાણ કરેલ હોવાથી હાલ અયોધ્યા કોલ્ડ સ્ટોરેજ તરીકે ઓળખાય છે, જેમાં નાગદેવ કોલ્ડ સ્ટોરેજના ભાગીદાર રમેશકુમાર પુનમાજી માળીએ ભારત સરકારની ફૂડ એન્ડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝમાં ઓનલાઈન ફરિયાદ કરી જણાવ્યું છે. શ્રી નાગદેવ કોલ્ડ સ્ટોરેજના ભાગીદાર સુરેશ ચત્રાજી માળી બેંકે હરાજી કરી હોવા છતાં પોતે ખરીદવા માંગે છે અને બાકી રહેતું લેણું બેંકને ભરપાઈ કરી દેશે તેવો વિશ્વાસ અને ભરોસો આપી તમામ ભાગીદારોને વિશ્વાસમાં લઈ શ્રી નાગદેવ કોલ્ડ સ્ટોરેજના નામે બીજું બેંક એકાઉન્ટ ખોલાવી અને તે એકાઉન્ટમાં સુરેશ ચત્રાજી માળીએ કોઈ નાણાં જમા કરાવ્યા નહીં કે બેંકના લેણાની રકમ પણ ચૂકવી ન હતી, પરંતુ તે એકાઉન્ટનો ઉપયોગ કરી વર્ષ 2023માં ઓપરેશન ગ્રીન શોર્ટ ટર્મ ઇન્ટરવેન્શન સ્કીમ હેઠળ લાભ લેવા માટે પોતાના નામે અને પોતાના પરિવારજનોના નામે અરજીઓ કરી ભારત સરકાર સાથે રૂપિયા 3 કરોડ ઉપરાંતની છેતરપિંડી કરી છે. આમ કોલ્ડ સ્ટોરેજનો કબજો યુકો બેંક જોડે હોવા છતાં તેના નામે બીજા એકાઉન્ટ ખોલાવી ખોટા ટ્રાન્ઝેક્શન કરી ખોટા ટર્નઓવર બતાવી સરકાર તરફથી લાભો મેળવેલ છે, જેની તપાસ એસઆઈટીની નિમણૂક કરી કરાવવામાં આવે અને તેમણે મળેલ રૂપિયા કયા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે છે તે તમામ એકાઉન્ટ તાત્કાલિક સીઝ કરવા ઓનલાઈન ફરિયાદ તેમજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સહિત અન્ય સંબંધિત વિભાગોમાં પણ લેખિત ફરિયાદ કરી છે.